सब्सक्राइब करो तरुणा दर्जी चैनल ने अने बेल आइकन दबावो नवी रेसिपी सौथी पहला मेळवा माटे। हेलो दोस्तों, हूँ छू तरुणा दर्जी। मारी चैनल में आप सौनु स्वागत छे। आज हूँ तमने शेर करवा जई रही छू लीली तुवेरना ढेखरा अने तेनी साथे टामेटानी तीखी लाल चटनीनी रेसिपी। लीली तुवेरना ढेखरा साथे टामेटानी चटनी एटली टेस्टी लागे छे कि तमे आने रोज बनावीने खाशो। आने लीली तुवेरना वड़ा पण कहेवाय छे। तो वीडियो ने आखी जुओ जेथी कोई वस्तु मिस न थाय। अने रेसिपी पसंद आवे तो वीडियो ने लाइक करवानो भूलता नहीं। तो चालो पहला आपणे लीली तुवेरना ढेखरा बनावी दईए। तो लीली तुवेरना ढेखरा बनावा माटे आपणे एक तपेली लईशुं अने तेमां बे ग्लास जेटलुं पाणी नाखी दईशुं अने गैस चालू करी दईशुं। पछी तेमां एक वाटकी लीली तुवेरना दाणा नाखी दईशुं अने 7-8 मिनिट सुधी तेने बफावा दईशुं। હવે 7-8 મિનિટ થઈ ગઈ છે અને આપણા લીલી તુવેરના દાણા બફાઈ ગયા છે। તો આપણે ગેસને બંધ કરી દઈશું। હવે આપણે કડાઈને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 1.5 વાટકી જેટલું પાણી નાખી દઈશું અને તેને ગરમ થવા દઈશું। પાણી ગરમ થવા આવ્યું છે તો તેમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દઈશું। પછી તેમાં 1/2 ચમચી મરી પાવડર નાખી દઈશું। પછી 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ, ચપટી હિંગ, 5 ચમચી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, 2 ચમચી જેટલા સફેદ તલ અને 1 ટુકડો ગોળ નાખી આપણે તેને હલાવીશું જેથી ગોળ અંદર ઓગળી જાય। હવે આ ઉકળી રહ્યું છે તો બફાયેલા તુવેરના દાણાને આમાં નાખી દઈશું અને આને ફરી થોડું ઉકળવા દઈશું। હવે પાણી ઉકળી ગયું છે તો તેમાં આપણે થોડાક ધાણા નાખી દઈશું અને હલાવી દઈશું। હવે તેમાં આપણે 1 વાટકી ચોખાનો લોટ નાખી દઈશું, પછી 1/2 વાટકી ઘઉંનો કરકરો લોટ નાખી દઈશું અને 2-3 ચમચી બાજરીનો લોટ નાખી વેલણની મદદથી તેને હલાવીશું। હવે આપણો લોટ બફાઈ ગયો છે તો ગેસને આપણે બંધ કરી દઈશું અને લોટને એક થાળીમાં કાઢી લઈશું। અને થોડોક ફેલાવી દઈશું જેથી લોટ જલ્દી ઠંડો થઈ જાય। હવે લોટ ઠંડો થઈ ગયો છે તો લોટને આપણે મસળી દઈશું। આપણે લોટને એકદમ સોફ્ટ કરવાનો છે તેથી આને બરાબર મસળવો। હવે લોટ બરાબર મસળાઈ ગયો છે તો આપણે થોડોક લોટ લઈશું અને તેના વડા બનાવી દઈશું। અને બીજા વાસણમાં મૂકી દઈશું। આ રીતે આપણે બધા વડા બનાવી દઈશું। હવે બધા વડા તૈયાર છે તો આપણે તેને તળી લઈએ। તો તળવા માટે મેં પહેલેથી તેલ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે તેલ ગરમ થઈ ગયું છે તો આપણે વડા તળવાનું શરૂ કરીએ।
આપણે ગેસ મીડિયમ ટુ લો રાખવાનો છે અને જારા વડે ઢેકરાને હલાવીશું અને ગોલ્ડન રંગના થશે એટલે તેને આપણે કાઢી લઈશું। હવે તુવેરના ઢેકરા ગોલ્ડન રંગના થઈ ગયા છે તો એનો મતલબ એ કે તે તળાઈ ગયા છે તો આપણે તેને કાઢી લઈશું અને આમ જ બીજા વડા તળી લઈશું। તો આપણા બધા તુવેરના ઢેકરા તૈયાર છે। તો આપણે ટામેટાની તીખી લાલ ચટણી બનાવી દઈએ। તો ટામેટાની ચટણી બનાવવા માટે મેં અહીંયા 3 ટામેટા લીધા છે જેને મેં આ રીતે કટ કરી લીધા છે। તો હવે આપણે એક મિક્સર જાર લઈશું અને તેમાં 10-15 કળી લસણ અને ટામેટાને નાખી દઈશું અને ઢાંકણ બંધ કરી તેને ક્રશ કરી દઈશું। હવે ટામેટાં અને લસણ ક્રશ થઈ ગયા છે તો આપણે ચટણી બનાવવા માટે એક નાની પેનને ગેસ ઉપર ગરમ કરવા મૂકી દઈશું અને તેમાં 2 ચમચી જેટલું તેલ નાખી દઈશું। તેલ ગરમ થઈ જાય એટલે તેમાં ચપટી હિંગ નાખી પછી તેમાં ટામેટાં લસણની ગ્રેવી નાખી દઈશું અને તેને થોડુંક હલાવી દઈશું। હવે ચટણીમાં આપણે મસાલા કરી દઈએ તો 5 ચમચી મરી પાવડર, 1/2 ચમચી કાશ્મીરી મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 1/2 ચમચી ખાંડ નાખી તેને મિક્સ કરી દઈશું। અને આ ચટણીને આપણે ઉકળવા દઈશું। હવે ચટણી ઉકળી રહી છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો આપણી ચટણી તૈયાર છે। તો હવે આપણે ગેસને બંધ કરી દઈએ। તો તમે જોઈ શકો છો કે તુવેરના ઢેકરા બહારથી એકદમ ક્રિસ્પી બન્યા છે અને અંદરથી એકદમ સોફ્ટ બન્યા છે। આને શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ ખાશો તો ખૂબ જ મજા આવશે અને ખૂબ જ સારા લાગશે। તો કેવી લાગી તમને લીલી તુવેરના ઢેકરા અને ટામેટાની ચટણીની રેસીપી? કોમેન્ટમાં જરૂરથી કહેજો અને જો રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા દોસ્તો સાથે શેર કરજો જેથી એ લોકો પણ આનો આનંદ માણી શકે। તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં। થેન્ક યુ।